नमस्कार, आप जोई रहा छो सीएनसीसी गुजरात। पाटण विधानसभाना जागृत धारासभ्यनो आगामी 28 ऑगस्ट रविवारना दिवसे जन्मदिवस निमित्ते विविध सेवाकीय कार्यो करवामां आवशे, जेना अनुसंधाने आज रोज नवा सर्किट हाउस खाते प्रेस कॉन्फरन्सनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां तेमणे जणाव्युं हतुं के मारा 53મા જન્મદિવસ નિમિત્તે પાટણની સ્લમ વિસ્તારમાં આવેલી 7 જેટલી પ્રાથમિક શાળાઓમાં શહેરના વિવિધ ડોક્ટરોને સાથે રાખીને મેડિકલ કેમ્પ યોજવામાં આવશે। આ કેમ્પમાં જે પણ લોકોને કોઈ રોગ હશે તેની સાથે 5-7 દિવસની દવા પણ મફતમાં આપવામાં આવશે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવશે। અને ખાસ કરીને નગરપાલિકાના અડધડ વહીવટી તંત્રને કારણે શહેરના રોડ તૂટી ગયા છે તે ખાડાઓ પૂરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવશે। આમ તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવનાર છે। શું તું આજની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી બાબતે? આજની પ્રેસ એટલા માટે રાખવામાં આવી છે કે આગામી 28મી ઓગસ્ટે રવિવારે મારો જન્મદિવસ છે, અને મારા જન્મદિવસ નિમિત્તે જે અમારા કાર્યકરો છે, પાટણના તબીબો છે, પાટણની ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે, અને મારા ગામડાના કાર્યકરો છે, એમને જુદા જુદા 3 કાર્યક્રમો યોજ્યા છે। 28મીએ પાટણની અંદર જુદી જુદી 7 જગ્યાએ મેડિકલ સારવાર કેમ્પ પાટણના જાણીતા ડૉક્ટરો દ્વારા કરવામાં આવશે। આ ડૉક્ટરોની અંદર તમામ પ્રકારના ફિઝિશિયન, સર્જન, ડેન્ટલ, આઈ સ્પેશિયાલિસ્ટ, હાડકાના લોકોના નિષ્ણાત, સ્ત્રી રોગોના અને ENT સર્જનથી માંડીને પાટણના જે સારા સારા ડૉક્ટરો છે તમામ સેવા આપશે। આ કેમ્પની અંદર જે પણ દવા આપવામાં આવશે દવા પણ ફ્રી આપવામાં આવશે। લગભગ અંદાજિત 12-14 લાખ રૂપિયાની દવાનો ખર્ચ થવાનો છે। આ સેવા દરમિયાન, આ કેમ્પ દરમિયાન કોઈપણ દર્દીને ગંભીર પ્રકારની કોઈ બીમારી પકડાય તો એને સારવાર, ઓપરેશનથી માંડીને તમામ સુવિધાઓ પણ અમે ફ્રી આપવાના છીએ। બીજી બાબત કે મારો 53મો જન્મદિવસ છે એટલે પાટણ અને આજુબાજુના ગામડાની અંદર 53 જગ્યાએ વૃક્ષારોપણ થશે, એની અંદર 5,300 વૃક્ષોનું વાવેતર થશે। અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો કે પાટણ નગરપાલિકાનું જે તંત્ર છે એ તંત્ર સદંતર લોકોની સુખાકારી માટે નિષ્ફળ ગયું છે। એમને પાટણ માત્ર ભ્રષ્ટાચારમાં રસ છે, રોડ ઉપર જે ખાડાઓ પડ્યા છે ખાડાઓ પૂરવામાં રસ નથી, એટલે નગરપાલિકા દ્વારા જો આ ખાડાઓ તાત્કાલિક પૂરવામાં નહીં આવે તો આગામી 28મી અથવા 29મી રવિવારે અથવા સોમવારે વેટ બિક્સની ના મદદથી રેતી નહીં, નગરપાલિકા જે રીતે રેતી અને રોડા નાખે છે એવા નહીં, પણ ખરેખર વેટ બિક્સની મદદથી અમારા કાર્યકરો દ્વારા પાટણની અંદર રોડ ઉપર, જાહેર રોડ ઉપર મુખ્ય જગ્યાએ જે જે ખાડાઓ પડ્યા છે એ ખાડાઓ પૂરવાનું પણ કામ કરવામાં આવશે। પાટણની ઘણી બધી ભગિની સમાજ હોય કે પ્રજાપતિ સમાજ હોય, જુદી જુદી વેપારી એસોસિએશન, આ તમામ દ્વારા પણ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે। એટલે જે પણ લોકો આ કાર્યક્રમ કરે, જે પણ કાર્યકરો, જે પણ તબીબ મિત્રો, ડૉક્ટર મિત્રો, જે પણ ફાર્માસિસ્ટ, આ બધા કાર્યક્રમોને જે જોડાવાના છે એમને ફરીથી હું આભાર વ્યક્ત કરું છું। અને મીડિયાના માધ્યમથી જે આ લોકો સુધી પહોંચે અને વધુમાં વધુ દર્દીઓ લાભ લે, NSU દ્વારા એક બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે, એટલે આ જુદા જુદા કાર્યક્રમોની જાણકારી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરો। Thank you.